મુકેશભાઈ તમે જે આટલી સરસ મજાની સીધી સૈયદની જાળી બનાવી છે તેના વિશે કંઈક દર્શક મિત્રોને કહેશો? આમ તો સીધી સૈયદની જાળી બનાવવાનું કારણ એ કે આપણું અમદાવાદ અત્યારે વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું છે એને, અને મને એવો આઈડિયા આવ્યો કે હવે વર્લ્ડ હેરિટેજ સિટીમાં અમદાવાદને જો સ્થાન મળ્યું છે તો અમદાવાદની ઓળખ જે છે એ સીધી સૈયદની જાળી છે, અને તે પણ પથ્થરમાં કરી છે કોતરણી કરીને. મને એવું વિચાર આવ્યો કે હું અને પેપરમાં કટિંગ કરીને કરું, અને મેં પછી એને અમલમાં મૂકી દીધો એ વિચાર. અને આમાં પેપર્સમાં અલગ અલગ લેયર્સ કટિંગ કરીને મેં આ સીધી સૈયદની જાળી કરી છે. એમાં બેકગ્રાઉન્ડ જે છે એ મેં બ્લેક કલરના પેપરથી કરેલું છે, અને એક ઇંચની ડેપ્થ આપેલી છે, અને ક્રીમ ઓફ વ્હાઇટ કલરનો પેપર, અને એમાં પણ પીસીસ મેં કર્યા છે, એક એક પીસ પથ્થરના જે સ્ટોનના કહેવાય એ કરીને મેં આખી જાળી કરી છે. એટલે આ રીતે મને આ એક આઈડિયા આવ્યો છે, અને વ્હાઇટ અને ઓફ વ્હાઇટ બે કલર્સના પેપરમાં કરી છે. તમને આ બનાવતા કેટલો સમય લાગ્યો? બનાવતા આમ તો બેન જ્યારે ફ્રી થતો હતો ત્યારે થોડું થોડું લેતો હતો, પણ આઈ થિંક મેં એક ઓબ્ઝર્વ કર્યું હતું કે 72 કલાક જેવું મને થયું હતું બનાવતા, એટલો સમય થયો. આમ તમે આની અંદર જે પેપર યુઝ કરો છો એ કોઈ ખાસ પેપર યુઝ કરો છો કે? આમ તો ખાસ તો ના કહી શકાય, કારણ કે બેઝિકલી આ કાર્ડ પેપર જે કહેવાય છે એ જ છે. ખાલી આમાં એક પેપર છે જે સ્ટ્રક્ચર પેપર કહેવાય, એ અવેલેબલ ભાગ્યે જ હોય છે, હું શોધીને લાવ્યો હતો. બાકી કલર્સ તો આ મળતા જ હોય છે, 300 GSM આ પેપર આવે છે, અને એ કાર્ડ પેપર રેગ્યુલર મળતા જ હોય છે બધે, એ મેં યુઝ કર્યો છે. બીજી એક ખાસિયત મારી દ્રષ્ટિએ એ છે કે અત્યાર સુધી સીધી સૈયદની જાળી લોકોએ બહારથી જોઈ છે, અને આનો મેં જે વ્યૂ પકડ્યો છે એ તમે અંદર જાઓ, મસ્જિદમાં અંદર એન્ટર થાવ ને જે દેખાય છે એ ઇમેજ મેં બનાવી છે. એ લગભગ ઓલમોસ્ટ લોકોને જોવા મળતી નથી, એટલે મેં એ બતાવવાનો ટ્રાય કર્યો છે. મુકેશભાઈ, આ એન્જિન પણ ખૂબ એટ્રેક્ટિવ છે, તો તમે આને બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો અને કેટલા ટાઈમમાં બનાવી, અને બધી જ ડિટેલ્સ તમે દર્શક મિત્રોને કહેશો? એવું છે બેન, બચપણથી મને સ્ટીમ એન્જિન જોવાના ખૂબ ગમતા, ક્યાંય પણ સ્ટીમ એન્જિન જોવું એટલે